ત્રેપન વર્ષ પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદીએ પણ કોંગ્રેસ સરકાર ઉથલાવી. આજથી 53 વર્ષ પહેલા 1967માં વિજયરાજે સિંધિયાને કારણે કોંગ્રેસની સરકાર ગઈ હતી. આજે ફરી આ જ ઇતિહાસ તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા રિપીટ કરવા જઈ રહ્યા છે. વિજયારાજે કોંગ્રેસમાં હતા, પણ 1967માં તેઓ તે સમયના મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન ડીપી મિશ્રા સાથે ગ્વાલિયરમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને કારણે અનબન થઈ ગયા અને મિશ્રાને મળવા આવેલા વિજયારાજે 15 મિનિટ સુધી રાહ જોવડાવી અને પોતે મિશ્રાથી નાના છે તેવો અહેસાસ કર્યો. તેનાથી વિજયરાજ નારાજ થઈ ગયા અને જ્યોતિરાદિત્ય કમલનાથથી નારાજ છે તેમ વિજયરાજે પણ તત્કાલીન સીએમ મિશ્રાથી ખપવા હતા. કમલની સરકાર પર કમળનો પ્રહાર, કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ, સિંધિયા ભાજપમાં જોડાયા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સ્થાન પામનાર અને મધ્યપ્રદેશના રાજવી પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયાએ આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા છે. મધ્યપ્રદેશમાં કોઈ મોટો હોદ્દો ન મળતા નારાજ સિંધિયાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને બુધવારે ભાજપમાં જોડાયા. અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા. વર્તમાન કોંગ્રેસમાં નવા યુવા નેતૃત્વને મહત્વ પાતું નથી તેવો આક્ષેપ. મોદી સક્ષમ પ્રધાન સિંધિયા જ્યોતિરાદિત્ય મધ્યપ્રદેશથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર બન્યા. ભાજપમાં નારાજગી હવે થઈ શરૂ. ભાજપનું કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ સિંધિયાએ કોંગ્રેસની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કોંગ્રેસ છોડવાના 3 કારણો આપ્યા. કહ્યું, વર્તમાન કોંગ્રેસમાં કામ કરવું મુશ્કેલ છે કેમ કે હવે કોંગ્રેસમાં નવા નેતૃત્વને કોઈ મહત્વ નથી અપાઈ રહ્યું. બીજું કારણ એ છે કે હાલ કોંગ્રેસમાં જડતાનો માહોલ છે અને વાસ્તવિકતાને સ્વીકારવા નેતાઓ તૈયાર નથી. સિંધિયાએ ભાજપમાં જોડાયા બાદ 10 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું, જેમાં તેઓ 4 વખત નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. મધ્યપ્રદેશ ભાજપ સરકારના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો પણ ઉલ્લેખ નહોતો કર્યો. આશરે 18 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા સિંધિયાએ વર્તમાન કમલનાથ સરકાર પર ટ્રાન્સફર ઉદ્યોગ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મધ્યપ્રદેશની વર્તમાન સરકાર 18 મહિનામાં મારા અનેક સપના વિખેરાઈ ગયા. મારા જીવનની 2 મહત્વની તારીખો છે. પહેલી 30 સપ્ટેમ્બર 2001 જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું અને બીજી તારીખ 10 માર્ચ 2020 કે જ્યારે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો. આ સાથે સિંધિયા મધ્યપ્રદેશની રાજ્યસભાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને શુક્રવારે ભોપાલમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેઓ ફોર્મ પણ ભરશે. સિંધિયાના ભાજપમાં જોડાવાનું વડોદરાના ગાયકવાડા પરિવારનું પણ યોગદાન છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ બુધવારે તેમણે અધિકારિક રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સિંધિયાને ભાજપમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોની અંદર ભાજપે સિંધિયાનું નામ રાજ્યસભા માટે જાહેર કર્યું. સિંધિયા અને દિગ્વિજયની પીઢીઓ વચ્ચે 2 સદી જૂની દુશ્મનાવટ. સિંધિયાએ કોંગ્રેસ છોડ્યા પછી વાતનો છેડો તેમના પૂર્વજો સુધી લંબાતો જાય છે. મધ્યપ્રદેશના રાજકારણમાં કમલનાથ તો મહેમાન કલાકાર જેવા છે, કેમ કે તેઓ થોડા વખતથી ત્યાં સક્રિય થયા છે. પહેલા વર્ષો સુધી કેન્દ્રમાં હતા. મધ્યપ્રદેશમાં ખરી દુશ્મનાવટ સિંધિયા અને દિગ્વિજય વચ્ચે છે. દુશ્મનાવટ વળી છેક 2 સદી કરતાં વધારે જૂની છે. સિંધિયા ગ્વાલિયરના મહારાજા હતા તો દિગ્વિજયજી પૂર્વજો રાધોગઢના રાજવી હતા. રાધોગઢની સ્થાપના 1802માં થઈ હતી. એ રાધોગઢ રજવાડું નહીં પણ નાનકડી રિયાસત હતી અને તેમનું કામ ગ્વાલિયરના સિંધિયાઓ માટે મહેસૂલ ઉગ્રવાનું હતું. પરંતુ 1857માં જ્યારે સિંધિયાઓ અંગ્રેજો તરફ રહ્યા ત્યારે રાધોગઢના રાજવીઓ ભારતીય ક્રાંતિકારીઓ સાથે ને સાથ આપ્યો હતો. ત્યારથી આ બંને રજવાડા વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. આજે એ પેઢીના વારસદારો રાજકીય લાલસા માટે સામસામે જંગે ચડ્યા છે. રાધોગઢ આજે મોડ 65,000ની વસ્તી ધરાવતું નાનકડું નગર છે. સિંધિયાનું કોંગ્રેસ છોડવાના મુખ્ય કારણ સીએમ પદ કમલનાથને મળ્યું તેથી સિંધિયા નારાજ હતા. પ્રમુખ પદ કોંગ્રેસે કમલનાથને ન માત્ર રાજ્યના મુખ્યપ્રધાન બનાવ્યા સાથે રાજ્યનું પ્રમુખ પદ પણ તેમને જ આપ્યું તેથી સિંધિયા વધુ નારાજ થયા. રાજ્યસભા દિગ્વિજયસિંહ રાજ્યસભાના સાંસદ છે, જેમની ટર્મ પૂરી થઈ હવે ચૂંટણી થશે. જોકે આ માટે પણ સિંધિયાની પસંદગી ન થઈ તેથી તેઓ કોઈ પદ વગરના થઈ ગયા. કમલનાથ દિગ્વિજય નિષ્ણાતોના મતે કમલનાથ અને દિગ્વિજય બંને મળી ગયા તેથી સિંધિયા એકલા પડી ગયા. દિગ્વિજય કમલનાથને જ સાથ આપ્યો રાખ્યો છે જ્યારે રાજ્યસભાની બેઠક આપવા પણ તૈયાર નહોતા. રાહુલ ગાંધી
અને સિંધિયા અને કમલનાથ સાથેની તસવીર પણ રીટ્વીટ કરી. કોંગ્રેસ છોડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા રાહુલ ગાંધીના મિત્ર પણ મનાતા હતા. તેઓ બંને એક જ કલરના જેકેટ પહેરતા પણ જોવા મળ્યા હતા. આ સ્થિતિ વચ્ચે સિંધિયાના કોંગ્રેસ છોડવા પર રાહુલે દુઃખ વ્યક્ત કર્યું, સાથે વડાપ્રધાન મોદીની ટીકા પણ કરી હતી. રાહુલે કહ્યું હતું કે મોદી મધ્યપ્રદેશમાં સરકાર ઉથલાવવા મથી રહ્યા છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે, છતાં દેશમાં ભાવ કેમ નથી ઘટાડ્યા. દરમિયાન રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા અંગે કોઈ નિવેદન નથી આપ્યું, પણ ટ્વિટર પર તેઓ કમલનાથ અને સિંધિયા સાથેની પોતાની 2018ની જે તસવીર ટ્વીટ કરી શેર કરી હતી તેને ફરી રીટ્વીટ કરી હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા દિગ્વિજયે કહ્યું હતું કે જે 22 ધારાસભ્યો રાજીનામા આપ્યા છે તેઓમાંથી 13 ધારાસભ્યો પરત આવી ગયા છે, જોકે એવું કોઈ નિવેદન તેમણે જાહેર નથી કર્યું. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સિંધિયાને અમે ક્યારેય સાઇડલાઇન કર્યા જ નથી, તેમણે દરેક બાબતે પૂછ્યા બાદ જ નિર્ણય લેવાતા હતા. જ્યારે બળવાખોર ધારાસભ્ય અંગે પૂછતા તેમણે દાવો કર્યો હતો કે 13 ધારાસભ્યોને મને વિશ્વાસ છે કે તેઓ કોંગ્રેસ નહીં છોડે, અમારી સાથે જ રહેશે. 53 વર્ષ પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદીએ પણ કોંગ્રેસ સરકારને ઉથલાવી હતી અને આજે ફરીથી એ જ પરિસ્થિતિ નિર્માણ પામી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કમલનાથ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું રહ્યું કે આવનાર ફ્લોર ટેસ્ટ પર શું પરિણામ મળે છે. મધ્યપ્રદેશમાં બંને પક્ષના ધારાસભ્યો નારાજ. દલ બદલ સિંધિયાના જવાથી કોંગ્રેસનું ગણિત બદલાઈ ગયું. 2015થી 2019 સુધી સિંધિયા મોદીના ઘોર ટીકાકાર રહ્યાને હવે તેમણે સાથ મેળવ્યો છે. સિંધિયાના કોંગ્રેસ સાથેના સિંધિયાની પકડ પ્રદેશના ચંબલ, ગ્વાલિયર અને ગુનામાં છે વધુ છે. તેઓ હવે ભાજપમાં હોવાથી આ વિસ્તારમાં કોંગ્રેસને ફટકો પડશે. રાહુલ ગાંધી અને સિંધિયા વચ્ચે ગાઢ મિત્રતા હતી. રાહુલે આ સાથે સારા મિત્ર પણ ખોઈ દીધા છે. સિંધિયા રાષ્ટ્રીય સ્તરે અનેક નિર્ણયોમાં મદદ કરી જેનો હવે અભાવ રહેશે. મધ્યપ્રદેશમાં સિંધિયા સમર્થક ધારાસભ્યો પક્ષ છોડી ચૂક્યા છે. તેમને મનાવી લેવાય તો પણ નારાજગી કોંગ્રેસને રાજ્યમાં નડતી રહેશે અને સરકાર